ચલો પછી આવશે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્યો. કેવા વાક્યો? તો કે આજ્ઞાર્થ વાક્યો. આજ્ઞાર્થ વાક્યો કોને કહેવાય? તો કે જે વાક્યમાં આજ્ઞા રૂપે તમે કોઈને સલાહ આપતા હોય, સજેશન આપતા હોય, ચેતવણી હોય, હુકમ હોય, આદેશ હોય, વિનંતી વગેરે વ્યક્ત થતા હોય તે વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્યમાં હોય તમે કોઈને રિક્વેસ્ટ કરતા હો, તમે કોઈને આદેશ આપતા હો, કોઈને વિનંતી કરતા હોય, કોઈને હુકમ કરતા હો, કોઈને તમે સલાહ આપતા હોય, તમે કોઈને સજેશન આપતા હો, તમે કોઈને વોર્નિંગ આપતા હો, ક્લિયર? આવા જે જે વાક્યમાં ભાવો પ્રગટ થતા હોય તો એને ઉદ્ગાર વાક્ય કહેવામાં આવે છે. તો એને કેવું વાક્ય કહેવાય? ઉદ્ગાર વાક્ય કહેવાશે. આજ્ઞાર્થ વાક્યના પણ બે પ્રકાર આવશે. જો મેં તમને પહેલા પણ સમજાવી દીધું, બધાના બબ્બે પ્રકાર જોવાના છે. બધા સેન્ટેન્સના બે પ્રકાર આવે, બધાના બબ્બે પ્રકાર આવશે. આના બે પ્રકાર ક્યા? તો કે પહેલો છે, પહેલો કયો? તો કે બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યો. જો પહેલો પ્રકાર કયો આવશે? તો કે બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યો. આ બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યો હકારમાં હોય, હકારમાં મૂળ ક્રિયાપદથી શરૂ થશે. જો દાખલા તરીકે જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય ને, અને એ પણ કહેવા તો કે મૂળ ક્રિયાપદથી. દાખલા તરીકે સ્ટેન્ડ અપ, ઊભા થાવ, તો હું તમને કહું છું કે યુ સ્ટેન્ડ અપ, એટલે આને બીજા પુરુષના કહેવાય. યુ છે ને સાયલન્ટ હોય, અહીંયા યુ લખેલું નથી, પણ સમજવાનું છે કે હું તમને કહું છું, તો યુ સ્ટેન્ડ અપ. પછી સિટ ડાઉન, હું તમને કહું છું કે યુ સિટ ડાઉન, ક્રિયાપદના મૂળરૂપથી શરૂ થાય છે. જુઓ, પછી પ્લીઝ ક્લોઝ ધ ડોર, ક્લોઝ છે ને ક્રિયાપદનું મૂળરૂપ છે, મહેરબાની કરીને દરવાજો બંધ કરી દો. પછી ઓપન ધ ડોર, જો ક્રિયાપદના મૂળરૂપથી, ઓપન એટલે ખોલવું, તો ક્રિયાપદના મૂળરૂપથી શરૂઆત થાય છે, તો ઓપન ધ ડોર. સ્વિચ ઓફ ધ ફેન, પંખાને બંધ કરી દો, હું તમને કહું કે પંખાને બંધ કરી દો. વર્ક હાર્ડ, હું તમને કહું કે મેં સખત મહેનત કરો. બી રેગ્યુલર, નિયમિત બનો, તમને કહું છું કે તમે નિયમિત બનો. શરૂઆત ક્યાંથી થશે? ક્રિયાપદના મૂળરૂપથી થશે. રિસ્પેક્ટ યોર ટીચર્સ, તમારા શિક્ષકોને માન આપો, તો ક્રિયાપદના મૂળરૂપથી શરૂ થાય છે. ક્લિયર? તો આને બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય કહેવાય. બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય હકારમાં હોય ને તો ક્રિયાપદના મૂળરૂપથી શરૂ થશે, અને નકારમાં હોય ને તો ડુ નોટ અને નેવરથી શરૂ થાય. આ બે શબ્દ યાદ રાખવાના છે. જો નકારમાં હોય છે તો ડુ નોટથી શરૂઆત થાય. જો વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળરૂપથી હોય અથવા તો નકારથી હોય કે નેવરથી હોય, તો એ બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય જ હોય. ડુ નોટ ટોક લાઉડલી, મોટેથી બોલો નહીં. નેવર સ્પીક અ લાય, ક્યારેય ખોટું બોલો નહીં. તો આ કેવા આ કેવા છે? તો કે બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યો છે. તો બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય કેવા? હકારાત્મક હોય તો ક્રિયાપદના મૂળરૂપથી વાક્યની શરૂઆત થાય, નકારાત્મક હોય તો ડોન્ટ અથવા તો નેવરથી શરૂઆત થશે. હવે યાદ રાખો, બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય સાંભળનાર માટે હોય છે, એટલે કે સાંભળનારને લખતા નથી આપણે. યુ જુઓ, સાંભળનાર માટે હું એમ નથી લખતો કે સ્ટેન્ડ અપ, એમ યુ સ્ટેન્ડ અપ એવું નથી કહેતો, પણ એનો અર્થ શું થાય? તો કે યુ સ્ટેન્ડ અપ. સ્વિચ ઓફ ધ ફેન, યુ સ્વિચ ઓફ ધ ફેન, એટલે આને બીજા પુરુષને આજ્ઞાર્થ વાક્ય કહેવાય, જેમાં યુ સાયલન્ટ હોય, બતાતું નથી. હવે જુઓ, સંયોજક તરીકે હકાર વાક્ય હોય તો ટુ વપરાય, જેમ કે સ્ટેન્ડ અપ હોય તો એનું ટુ સ્ટેન્ડ થાય, નકાર વાક્ય હોય તો નોટ ટુ વપરાય. પહેલામાં સંયોજક તરીકે આપણે ધેટ, વિધાન વાક્યમાં સંયોજક તરીકે શું જોયું હતું? વિધાન વાક્યમાં આપણે સંયોજક તરીકે શું જોયું? તો કે વિધાન વાક્ય હોય તો સંયોજક તરીકે ધેટ આવે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો રિપોર્ટિંગ વર્ગ તરીકે ઇફ કે વેધર આવે. સંયોજક શું આવે? તો કે ઇફ કે વેધર અથવા તો ડબલ્યુએસ પોતે. પછી આપણે જોયું ઉદ્ગાર વાક્ય, તો ઉદ્ગાર વાક્યમાં રિપોર્ટિંગ વર્બ તરીકે ફરી વાર ધેટ આવ્યું. ક્લિયર? પછી આપણે જોયું તો કે ઇમ્પરેટિવ આજ્ઞાર્થ વાક્ય. હવે આપણે જોઈશું આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટક તરીકે ટુ હકાર હોય તો, અને નકાર હોય તો નોટ ટુ, એટલે કે આમાં કોઈ ક્રિયાકાળનો કોઈ ફેરફાર નહીં થાય. ખાસ યાદ રાખજો, ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં કાળનો ક્યારેય કોઈ પણ ફેરફાર થતો નથી, કાળમાં કોઈ ફેરફાર થશે નહીં. જો સંયોજક તરીકે નકારમાં નોટ ટુ મૂકવું, હકાર હોય તો ખાલી ટુ, નકાર હોય તો નોટ ટુ. જો ડુ નોટ સ્પીક અ લાય નું સૂચિત શું શું થાય? તો કે નોટ ટુ સ્પીક અ લાય. ડુ નોટ અને નેવર શબ્દ હંમેશા દૂર થશે. અહીં કાળમાં કોઈ ફેરફાર થતો નથી. આ એક એવું છે કે જેમાં કાળનો કોઈ ફેરફાર ન થાય. આજ્ઞાર્થ વાક્યમાં કાળનો ફેરફાર નહીં થાય. અન્ય નિયમો છે ને, અન્ય ફેરફાર નિયમ મુજબ થશે. અન્ય જેટલા જેટલા ફેરફાર છે
એ નિયમ મુજબ થશે. જો સૂત્ર જો તો બોલનાર, પછી રિપોર્ટિંગ વર્બ, પછી સંયોજક, હકાર હોય તો ટુ, નકાર હોય તો નોટ ટુ, અને મૂળ ક્રિયાપદ અને અન્ય શબ્દો. હવે આપણે જોઈએ, જુઓ પહેલા ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ, શિક્ષકે વિદ્યાર્થીને આદેશ આપ્યો, ઓર્ડર આપ્યો કે ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. શિક્ષકે વિદ્યાર્થીને શું કીધું કે ક્લાસની બહાર નીકળી જા, એટલે એને આદેશ આપ્યો, ઓર્ડર કર્યો. ક્લિયર કે ઓર્ડર આપ્યો, ભાઈ તું વાત તું કરે છે એટલે કે ક્લાસની બહાર નીકળી જા. તો ધ ટીચર ઓર્ડર ધ સ્ટુડન્ટ, પછી તમારે કાંઈ નથી કરવાનું, જો ટુ મૂકી દો, હકાર વાક્ય છે એટલે ટુ મૂકી દો અને સ્મોલ કરીને એમ નામ લખી નાખો. કાળનો તો કોઈ ફેરફાર થવાનો નથી, એટલે એ કોઈ ટેન્શન નથી, કાળનો કોઈ ફેરફાર નહીં થાય. આ ઇન્વર્ટેડ કોમાને દૂર કરી દો, વૈશમાં છે શું મૂકી દો, ટુ, આ કેપિટલ છે એને સ્મોલ કરી નાખો અને એમ નામ લખી નાખવાનું છે, કાળનો કોઈ ફેરફાર થશે નહીં. પછી છે ધ મધર સેડ ટુ રોહિત, સ્વિચ ઓફ ધ લાઇટ પ્લીઝ. મધરે શું કીધું રોહિતને કે લાઇટ છે ને બંધ કરી દે, લાઇટ છે એ બંધ કરી દે. તો હવે મધર છે રોહિતને રિક્વેસ્ટ કરે છે, રિક્વેસ્ટ કરે કે ભાઈ આવું કામ કરાવવું હોય કોઈક પાસે તો વિનંતી જ કરવી પડે, ધમકીથી કોઈ કામ કરે નહીં. એટલે ધ મધર રિક્વેસ્ટેડ રોહિત. મધરે શું કીધું તો કે રોહિતને વિનંતી કરી. પછી તમારે આ કોમાન ઇન્વર્ટેડ કોમા હોય દૂર કરી નાખો, વોઇસમાં શું કરો તો કે ટુ લખી વાક્ય એમ નામ લખી નાખવાનું છે, પ્લીઝને છે એ દૂર કરવાનું છે, પ્લીઝને શું કરવાનું છે દૂર કરી નાખવાનું છે. પછી છે ધ ગુરુ સેડ ટુ ધ ડિસાઇપલ, ગુરુએ એના શિષ્યને કીધું રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. હવે ગુરુ શિષ્યને શું કહેશે, ગુરુ શિષ્યને સલાહ આપે છે. અહીંયા આપણે કેમ વિનંતી કરી હતી એમ અહીંયા આ સલાહ આપે છે. તો ગુરુ એડવાઇઝ્ડ, સલાહ માટે એડવાઇઝ શબ્દ વપરાય, તો ધ ગુરુ એડવાઇઝ્ડ ધ ડિસાઇપલ ટુ રિસ્પેક્ટ હિઝ પેરેન્ટ. યોર પેરેન્ટ છે ને જો અહીંથી તમારે કાંઈ નથી કરવાનું, ટુ મૂકી અને આરને સ્મોલ કરી નાખો, એટલે ટુ મૂકીને આરને સ્મોલ કરો. હવે યોર છે એટલે કોના પ્રમાણે, સાંભળનાર પ્રમાણે. સાંભળનાર તમે માનો કે પુરુષ છે તો હી વાળી લાઇનમાં જોવાનું છે, યોરની નીચે યુ, યુ યોર. તો હવે છે સાંભળનાર કોણ છે તો આપણે પુરુષ માનીએ છીએ, તો હી વાળી લાઈન એની નીચે દોરો, હી, હિમ અને હિઝ. તો યોરની નીચે શું આવશે, હિઝ, એટલે મેં હિઝ પેરેન્ટ કરી નાખ્યું. અહીંયા શું કર્યું, હિઝ પેરેન્ટ કર્યું. ચલો ક્લિયર. હવે આવશે ત્રીજા પુરુષના, પહેલા આપણે ક્યાં પુરુષના જોયા તો કે બીજા પુરુષના, હવે આપણે જોવાનું છે ત્રીજા પુરુષના આજ્ઞાર્થવાક્ય. ત્રીજા પુરુષના આજ્ઞાર્થવાક્ય સાવ ઈઝી છે, લેટેસ્ટનું ધ્યેય કરી નાખવાનું છે. લેટેસ્ટનું ધ્યેય સુખ થઈ જાય, શું થઈ જાય, લેટસ આપેલું હોય તો એનું ધ્યેય સુખ થઈ જાય છે. આ ત્રીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યની શરૂઆત લેટથી થશે. દાખલા તરીકે લેટસ વિઝિટ ધ સન ટેમ્પલ, લેટ્સ નોટ ટોક ઇન ધ ક્લાસ, ચાલો ક્લાસમાં અવાજ ન કરીએ, ચાલો આપણે સૂર્ય મંદિરની મુલાકાત લઈએ, લેટ મી એક્સપ્લેન, મને સમજાવો, લેટ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ, બાળકો છે એને ક્રિકેટ રમવા દો. પહેલા અને ત્રીજા પુરુષના આજ્ઞાર્થ વાક્યમાં લેટ પછી કર્મ મુકાય છે. હવે યાદ રાખવાનું છે કે લેટ પછી હંમેશા શું મુકાશે, કર્મ, લેટ હિમ, તો એનું હી થઈ જાય, લેટસ હોય તો એનું ધ્યેય થઈ જશે. લેટ મી, લેટ હિમ, લેટ હર, લેટ ધેમ, લેટ આદિત્ય, લેટ ચિલ્ડ્રન, આવી રીતે બધા આવશે. આગળ આપણે જોવો જોઈએ કેવી રીતે. તો જો બીજા પુરુષના આજ્ઞાર્થ વાક્ય હોય તો એને આપણે રિપોર્ટિંગ વર્બ લખતા ભૂલી ગયા હતા, ક્લિયર. આમાં રિપોર્ટિંગ વર્બ પાસે લેવા, તો જો રિપોર્ટિંગ વર્બ હોય, એમણે આપણે જોયું છે કે વિદ્યાર્થીએ શું કર્યો તો કે આદેશ આપ્યો, તો શિક્ષકે વિદ્યાર્થીને આદેશ આપ્યો, તો રિપોર્ટિંગ વર્બ શું આવે તો કે કમાન્ડ આવે. તમે કોઈને હુકમ કરતા હોય તો શું આવે, ઓર્ડર આવે. તમે કોઈને સલાહ આપો, અમે જો ગુરુએ શિષ્યને સલાહ આપી હતી તો એડવાઇઝ આવે. તમે જો કોઈ વિનંતી કરવા હોય તો રિક્વેસ્ટેડ આવે. કોઈ તમને, તમે કોઈને ધમકી દેતા હોય તો થ્રેટન આવે. તમે કોઈને ચેતવણી દેતા હોય તો વોર્ન આવે. આજીજી કરતા હોય તો બેગડા આવે. ભાવ સ્પષ્ટ ન હોય તો તમે ટોલ્ડ કે આસ્ક્ડ મૂકી શકો. ભાવ સ્પષ્ટ ન હોય તો વિનંતી માટે રિક્વેસ્ટ, ત્યારે પ્લીઝ, કાઇન્ડલી વગેરે શબ્દ દૂર કરવા. આવા શબ્દો છે ને એ બધા દૂર થશે. ચલો ક્લિયર. એના આપણે એક્ઝામ્પલ છે એ જોવાના રહી ગયા છે, પણ એ આપણે જોઈ લઈએ. ચલો લેટ વાળાના છે ને બીજા પુરુષના, એના છે ને એક્ઝામ્પલ આપણે લેટ વાળાના જોઈએ. જો લેટ અહીંયા છે ને, અહીંયા શું આવશે લેટ વાળામાં, તો અહીંયા
આ લેટ વાળા તમે યાદ રાખજો, લખવાનું રહ્યું છે, પણ લેટ વાળા વાક્ય હોય ને ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે પ્રપોઝડ ટુ આવે. શું આવે? પ્રપોઝડ ટુ. ક્લિયર? અથવા તો સજેસ્ટેડ ટુ, બે માંથી ગમે તે લખી નાખો. ઓલા આવશે ને તો એમાં થ્રેટન ને એ આપણે લખીએ, થ્રેટન ને આંત એ બધું લખતા હોય. કેમાં જો આ બધામાં છે શું લખવાનું છે? કોઈને તમે ઓર્ડર હુકમ કર્યો, આદેશ આપો તો ઓર્ડર લખવાનો છે, કોઈને વિનંતી કરી તો રિક્વેસ્ટ લખવાનો છે, સલાહ આપો તો એડવાઇસ લખવાનું છે, તમે કોઈને ધમકી આપતા હોય તો થ્રેટન, તમે કોઈને ચેતવણી આપતા હોય તો વોર્નિંગ એટલે વોર્ન, તમે આજીજી કરતા હોય તો બેગડ. અલગ અલગ ભાવ પ્રમાણે રિપોર્ટિંગ વર્બ આવશે. કેમાં? તો કે બીજા પુરુષમાં, બીજા પુરુષના જે અજ્ઞાત વાક્યો છે એમાં. પણ જ્યારે લેટેસ્ટ વાળા અજ્ઞાત વાક્યો હોય ત્યારે રિપોર્ટિંગ વર્બ તરીકે તમારે પ્રપોઝડ મૂકવાનું છે અથવા તો સજેસ્ટેડ ટુ મૂકવાનું છે. ક્લિયર? પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ. અને લેટેસ્ટનું શું થઈ જશે? લેટ્સનું શું થઈ જાય? તો કે ધે શુડ થઈ જાય. લેટ્સનું શું થઈ જાય? ધે શુડ થઈ જાય. જો હવે આપણે જોઈએ, હું એમ કહું કે લેટસ, લેટ્સ પ્લે ક્રિકેટ, ચાલો ક્રિકેટ રમીએ, લેટ્સ પ્લે ક્રિકેટ, આવું મેં કીધું. તો આને ઇન્ડાયરેક્ટ કરવું હોય તો જુઓ આગળથી, આઈ સેડ ટુ હિમ, આઈ સેડ ટુ હિમ, મેં તેમને કહ્યું ચાલો ક્રિકેટ રમીએ. તો હવે જુઓ અહીંયા લેટેસ્ટથી વાક્યની શરૂઆત થાય તો રિપોર્ટિંગ વર્બ બે જ આવે, કાં તો પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટેડ ટુ. તો આનો જવાબ આવી રીતે હશે, આઈ સજેસ્ટેડ ટુ, આઈ સજેસ્ટેડ ટુ હિમ, I suggested to him that, sorry, we should, let us know શું થાય? તો કે we should play cricket, let us know થઈ જશે we should. ક્લિયર? તો એ પણ તમે યાદ રાખજો. અને મોટા ભાગે તો ધેશ કરે છે એટલે આપણે અહીંયા ધે શુડ રાખજો, that they should play cricket. શું કરી નાખવાનું છે? They should play cricket. ચલો ક્લિયર? પછી છે ઓપ્ટેટિવ, ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે ઈચ્છાદર્શક વાક્યો. હવે છે જે વાક્યમાં શુભેચ્છા, આશીર્વાદ, પ્રાર્થના, ક્રોધ, શાપ વગેરે વ્યક્ત થતા હોય તેને ઈચ્છાદર્શક કે શુભેચ્છાદર્શક વાક્ય કહેવાય. તમે કોઈને શુભેચ્છા આપો, ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ ને ગુડ ઇવનિંગ ને હેપી બર્થડે ને એવું કહેતા હોય, અથવા તો આશીર્વાદ આપતા હોય, તમે કોઈને બ્લેસ આપતા હો, પ્રે કરતા હો, ક્રોધ એંગર હોય, બેનિડિક્શન શાપ હોય, કર્સ એટલે કે શાપ વગેરે વ્યક્ત થતા હોય, એવા વાક્યોને ઈચ્છાદર્શક વાક્ય કહેવામાં આવે છે. ક્લિયર? ઓલા લેટેસ્ટમાં ધે શુડ જ રાખજો, લેટેસ્ટ વાળામાં શું રાખવાનું છે? ધે શુડ. હવે છે અંગ્રેજીમાં આ પ્રકારના વાક્યને ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. અંગ્રેજીમાં આ પ્રકારના વાક્યને શું કહેવાશે? ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. દાખલા તરીકે, ધ સ્ટુડન્ટ્સ સેડ ટુ સર ગુડ મોર્નિંગ. તો યાદ રાખવાનું છે, જ્યારે તમે આવું વાક્ય રજૂ થતું હોય, વિદ્યાર્થીઓએ શિક્ષકોને શું કીધું? ગુડ મોર્નિંગ. તો આ ઉદ્ગાર કેવું વાક્ય છે? ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે. આ કેવું વાક્ય છે? ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે. પછી છે જય સેડ ટુ હિઝ અંકલ. જયે તેના કાકાને કહ્યું, મે યુ હેવ અ હેપી જર્ની, મે યુ હેવ અ હેપી જર્ની, એટલે કે તમે જનરી પ્રવાસે આનંદમય રહે. જુઓ હવે ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે ને એના રિપોર્ટિંગ વર્બ ક્યાં આવશે? તો કે સેડ, સેડ ટુ ને ટોડને બદલે તમે જો શુભેચ્છા દર્શાવતા હોય તો વિશ્ડ આવે, કોઈને આશીર્વાદ આપતા હોય તો બ્લેસ્ડ આવે, કોઈના માટે તમે પ્રાર્થના કરતા હોય તો પ્રેડ આવશે. તો ઈચ્છાદર્શક વાક્ય મેથી શરૂ થતું હોય તો સંયોજક તરીકે ધેટ આવે. બે પ્રકારના આવશે, જો મેથી શરૂ થતું હોય તો સંયોજક તરીકે ધેટ આવે, મેથી શરૂ ન થતું હોય તો કોઈ સંયોજક જ ન આવે. હમણાં આપણે જોઈ લઈએ, ઈચ્છાદર્શક વાક્યને પણ તમારે વિધાન વાક્યમાં ફેરવવું પડે ને અન્ય નિયમો નિયમ મુજબ થશે. જુઓ હવે આવું મેથી કીધું છે, મેથી શરૂ થાય છે ને તો ધેટ આવશે. જુઓ અહીંયા મેં છે તો અહીંયા આપણે ધેટ મૂક્યું, અહીંયા મેં છે તો ધેટ મૂકશે. પણ જો એમ નામ હોય ને, દાખલા તરીકે હું એમ કહું કે આઈ સેડ ટુ હિમ, આઈ સેડ ટુ હિમ,
મેં તેમને કીધું ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. મેં તેમને શું કીધું? ગુડ મોર્નિંગ. તો પહેલા પ્રકારનો આ ઓપરેટિવ સેન્ટેન્સ છે. હવે જુઓ, અહીંયા મેથી વાક્યની શરૂઆત નથી થતી, તો માત્ર ને માત્ર શું મૂકવાનું છે? ગુડ મોર્નિંગ એટલે વિશ આવશે, ગુડ નાઇટ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, આવું હોય ને તો વિશ જ લખીનાવાનું છે. હેપી બર્થડે, હેપી મેરેજ એનિવર્સરી, બધા માટે એક જ રિપોર્ટિંગ વર્બ આવશે. ક્યુ? તો કે વિશ ડ. તો આઈની બદલે શું થઈ જતું કે આઈ વિશ ડ, આઈ વિશ ડ હિમ ગુડ મોર્નિંગ. સીધું એમ નામ લખી જ નાખવાનું છે, આઈ વિશ ડ હિમ ગુડ મોર્નિંગ. ક્લિયર? આ પહેલા પ્રકારના આજ્ઞાત વાક્ય છે. હજી આનું એ ઉપર તમને એક્ઝામ્પલ આપું. ધ બોય સેડ ટુ હિમ ગુડ ઇવનિંગ. છોકરાએ તેમને કીધું કે ગુડ ઇવનિંગ. જો આમાં મેથી વાક્યની શરૂઆત થાય છે? નથી થતી. મેથી વાક્યની શરૂઆત નથી થતી, ખાલી ગુડ ઇવનિંગ કીધું એટલે એનો અર્થ એ થયો કે વિશ કરે છે. તો ધ બોય, ધ બોય વિશ્ડ, ધ બોય વિશ્ડ હિમ ગુડ ઇવનિંગ. છોકરાએ એને શું વિશ કરી? ગુડ ઇવનિંગ. ધ બોય વિશ્ડ હિમ ગુડ મોર્નિંગ. છોકરાએ એને ગુડ મોર્નિંગની વિશ કરી. એવી રીતે છે. તમારે યાદ રાખવાનું છે, અહીંયા ગુડ ઇવનિંગ જગ્યાએ ગુડ આફ્ટરનૂન હોય, હેપી બર્થડે હોય, હેપી એનિવર્સરી હોય, તો બધું સરખું જ આવશે. વિશ કરી, ધ બોય વિશ્ડ હિમ હેપી બર્થડે, ધ બોય વિશ્ડ હિમ હેપી એનિવર્સરી. ક્લિયર? આવી રીતે તમારે લખવાનું છે. જો મેથી શરૂ થઈ જાય છે ને તો કન્જક્શન આવશે ધેટ. મેથી ઉદ્ગાર વાક્યની, સોરી, ઈચ્છાદર્શક વાક્યની શરૂઆત નથી થતી તો કોઈ કન્જક્શન આવશે નહીં. હવે જુઓ, મયંક સેટ ટુ ઇઝ અંકલ. હવે જો મયંકે તેના ભાઈને કીધું, મે યુ લીવ, મે યુ હેવ અ હેપી જર્ની, કે તારો જે પ્રવાસ છે સુખમય રહે. હવે અહીંથી મેથી શરૂઆત થઈ છે. કેનાથી શરૂઆત થઈ છે? મેથી. તો તમારે જો વિશ તો કરે છે, પણ કેનાથી શરૂઆત થઈ? મેથી. તો મયંકનું મયંક, સેટ ટુનું વિશ્ડ, ઇઝ અંકલનું ઇઝ અંકલ. મેથી વાક્યની શરૂઆત થાય તો ધ મૂકો, ધેટ મૂકવાનું છે. મેથી વાક્યની શરૂઆત થાય તો સંયોજક ધેટ આવશે. તો સંયોજક શું આવે? ધેટ આવે. અને મેનું શું થઈ જાય? માઇટ થઈ જશે. મેનું શું થઈ જાય? માઇટ થઈ જાય. તો આ ખાસ યાદ રાખજો કે જ્યારે શુભેચ્છા તમે આપો છો અને વાક્યની શરૂઆત મેથી થાય છે, તો મેનું માઇટ થઈ જાય અને કન્જક્શન તરીકે ધેટ આવે. તો જુઓ, અહીંયા મેનું શું થઈ જશે? માઇટ થઈ જશે. હવે અંકલ પછી કન્જક્શન શું આવે? ધેટ આવે. આને વાક્ય સાદું બનાવવા માટે યુ આગળ, મે પાછળ. યુ મે હેવ અ હેપી જર્ની, હેવ અ હેપી જર્ની. જો આવી રીતે આવશે. તો આ મે છે એ ક્યાં સુધી? પાછળ, યુ આગળ. તો હવે યુ એટલે કોના પ્રમાણે? સાંભળનાર પ્રમાણે. હિઝ અંકલ કીધું એટલે પુરુષ છે, એટલે મેં હી લખ્યું. પછી મેનું શું થઈ ગયું? માઇટ થઈ ગયું. બાકીનું બધું એમ નામ, બાકીનું બધું તમારે એમ નામ લખી નાખવાનું છે. થોડીક પ્રેક્ટિસ પણ કરજો, ન સમજાય તો ડાયરેક્ટલી સંસ્થા થ્રુ તમે પૂછાવી શકો પણ છો. ક્લિયર? પછી છે, ધ સેન્ટ ટોલ્ડ હિઝ ડિવોટીઝ. સંતે તેના ડિવોટીઝને કીધું, મે યુ લીવ લોંગ, તમે ખૂબ જીવો. તો હવે અહીંયા શું આપે છે ભાઈ? આપણે એમ કહેતું કે તથાસ્તુ, ખૂબ જીવો, તો તમે આશીર્વાદ આપો ને, દીર્ઘાયુ થવાના આશીર્વાદ આપતા હોય, એટલે કે બ્લેસ કરો છો, એટલે અહીંયા વિશ નથી કરવાનું. તો ધ સેન્ટ, ધ સેન્ટ બ્લેસ્ડ હિઝ ડિવોટીઝ. હવે અહીંયા મેથી શરૂ થયું એટલે ધેટ મૂકવાનું છે. હવે આને સાદું બનાવવા માટે યુ આગળ આવશે, મે પાછળ જાય, સ્થાન બદલશે આ બંનેનું. લીવ લોંગ, લીવ લોંગ. મે યુ મે લીવ લોંગ. મે એવું એટલે ધેટ. હવે યુ એટલે કોના પ્રમાણે? તો સાંભળનાર. જો સાંભળનાર બહુ ઓછન છે, શું થઈ જાય? ધે થઈ જાય. સાંભળનાર બહુ ઓછન છે એટલે ધે થઈ જશે. મેનું શું થઈ જાય? માઇટ થઈ જાય. માઇટ પછી ક્રિયાપદ મૂળ રૂપમાં જ રહે. માઇટ પછી હંમેશા ક્રિયાપદ કેના રૂપમાં રહે? મૂળ રૂપમાં. અને લોંગનું લોંગ જ રહેશે. પછી છે, જય ટોલ્ડ ઇઝ ફ્રેન્ડ.
જયે એના મિત્રને કીધું, શું કીધું, મે ગોડ ગીવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધીસ ડિફિકલ્ટી. હવે તમે તમને જો કોઈ એમ કે તમે બહુ જીવો, દીર્ઘાયુ થાવ, સો વર્ષ જીવો, આવો તો તમને આશીર્વાદ આપે. હવે તમને છે કોઈ મૃત્યુ પામ્યા હોય, કોઈ વ્યક્તિ કોઈના સગા સંબંધી નજીકના, તો સામેવાળી વ્યક્તિ તમને કોન્ડોલન્સ એટલે કે આશ્વાસન આપવા માટે શું કહે છે કે ભગવાન તમને તાકાત આપે, તો એ તમારા માટે પ્રાર્થના કરે છે. તો જય ટોલ ઇઝ ફ્રેન્ડ, જયે તેના મિત્રને કહ્યું, મે ગોડ ગેવ યુ સ્ટ્રેન્થ ટુ ફેસ ધીસ ડિફિકલ્ટી. તો જયનું જય હવે અહીં શું કરે છે, તો કે પ્રેર કોના માટે, તો કે એના ફ્રેન્ડ માટે, તો એના ફ્રેન્ડ. પછી કન્જક્શન તરીકે ધેર. હવે વાક્યને સાદું વિધાન વાક્ય ફરજિયાત બનાવવાનું છે, તો એકનું સ્થાન બદલશે, ગોડ આગળ જાય અને મેં પાછળ આવશે. ક્લિયર? તો ગોડ આગળ ગયું અને મેં પાછળ, પછી ગીવ યુ એમ નામ લખી નાખવાનું છે, ગીવ યુ. ક્લિયર? અહીંયા સુધી, પછીમાં એમાં કાંઈ ફેરફાર થશે નહીં, ધીજનું ખાલી થશે ધેટ. ધીજનું શું થાય? ધેટ. હવે આપણે જોઈએ, જુઓ ગોડનું છે એમ નામ મૂકી દીધું, અને ગોડ છે તો ગોડનું એમ નામ મૂકી દીધું. ક્લિયર? હવે ગોડ એટલે કોઈના પ્રમાણે ફેરફાર નથી કરવાનો. મેનું શું થઈ ગયું? માઇટ થઈ ગયું. હવે યુ એટલે કોના પ્રમાણે? ગીવનું ગીવ જ રાખવાનું છે, માઇટ ગીવ. યુ એટલે કોના પ્રમાણે? તો કે સાંભળનાર, સાંભળનાર છોકરો છે. તો હવે જો આ વાક્યની શરૂઆતમાં હોય તો કરતા હોય, પછી કર્મ હોય યુ યુ, આ બીજું યુ છે, તો પહેલાં આ બીજું યુ છે ને એ અહીંયા અંડરલાઇન કરો. હવે સાંભળનાર છોકરો છે ને, તો હી વાળી લાઈન જુઓ, કઈ લાઈન જોવાની છે? હી વાળી, હી અને હિમ. જુઓ તો યુની નીચે શું આવશે? યુની નીચે શું આવે? હિમ આવે. એટલે આપણે અહીંયા હિમ કર્યું, સ્ટ્રેન્થનું સ્ટ્રેન્થ, ટુનું ટુ, ફેસનું ફેસ, ધીસનું ધેટ, અને ડિફિકલ્ટીનું ડિફિકલ્ટી. સમજાણું બધાને? બધાને વિધાન વાક્ય પહેલા બનાવવાનું છે. ક્લિયર? કરતા છે એને આગળ લેવાનું અને સહાયકારી ક્રિયાપદને પાછળ મૂકવાનું, કે બધા છે ને એનું બધાને વિધાન વાક્યમાં ફેરવવું પડશે. કોઈ પણ વાક્યને વિધાન વાક્યમાં નહીં ફેરવો તો ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ સ્પીચ થશે નહીં. પછી છે સ્ટુડન્ટ, પછી અહીંયા બે કોલન આપી દઉં, સેટ. કોને કહેશે? તો કે સ્ટુડન્ટે કીધું ગુડ મોર્નિંગ સર. શું કીધું? ગુડ મોર્નિંગ સર. તો સ્ટુડન્ટ વિશ ડ સર, સરને ગુડ મોર્નિંગ વિશ કરે છે ને, શું? તો કે ગુડ મોર્નિંગ, એમ નામ લખી નાખવાનું છે. સ્ટુડન્ટ વિશ ડ સર ગુડ મોર્નિંગ, કોઈ કાંઈ વસ્તુનો ફેરફાર નહીં, એમ નામ જ લખી નાખવાનું છે. ધ ક્લાસ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, ક્લાસ શિક્ષકે વિદ્યાર્થીઓને કીધું, તો ક્લાસ ટીચર વિશ ડ ધ સ્ટુડન્ટ. જો આ સાંભળે છે એટલે એને સાંભળનાર છે, અને આ બોલે છે એટલે આ બોલનાર છે. ક્લિયર? નહીં તો આવી રીતે લખી નાખી કે ધ ક્લાસ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓને કહ્યું. શું કહ્યું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, આને પાછળનો રાખો તો પણ હાલે. તો ધ ક્લાસ ટીચર વિશ્ડ ધ સ્ટુડન્ટ, સીધે સીધું લખી નાખો ગુડ મોર્નિંગ, કોઈ કન્જેક્શન નહીં. જુઓ, ચીફ ગેસ્ટ ટોલ્ડ ધ ચીફ ગેસ્ટ, સ્ટુડન્ટ્સ ટોલ્ડ ધ ચીફ ગેસ્ટ ગુડ બાય. હવે જ્યારે વિદાય આપવાની હોય ને ત્યારે ફરજિયાત રાખજો બે ડ. ગુડ બાય શબ્દ આવે ને ત્યારે તમારે કન્જેક્શન તરીકે બે ડ જ લખવાનું છે. જ્યારે પ્રાર્થના કરતા હો તો પ્રેડ જ લખવાનું છે, વિશ કરતા હોય તો વિશ્ડ જ લખવાનું છે. ક્લિયર? તો ભાવ અમુક સ્પષ્ટ હોય તો એ જ રાખવાનું. ગુડ લક છે, બેસ્ટ ઓફ લક છે, ગુડ ડે છે, તો એમાં બધા વિશ જ આવશે. પછી મે યુ લીવ લોંગ આવે ને તો તમારે બ્લેસ્ડ જ લખવાનું છે. તો ધ સ્ટુડન્ટ બેડ ધ ચીફ મિનિસ્ટર, શું? તો કે ગુડ બાય. કારણ કે મેથી વાક્યની શરૂઆત નથી થઈ એટલે માત્ર ને માત્ર તમારે શેમાં ફેરફાર કરવાનો છે? રિપોર્ટિંગ વર્બમાં. બાકીનું બધું એમ નામ લખી નાખવાનું છે. જો ખાલી રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર છો, ધ સ્ટુડન્ટ્સનું ધ સ્ટુડન્ટ્સ, ટોલ્ડનું મેં શું કરી નાખ્યું બેડ, પછી ધ ટીચરનું ટીચર, ચીફ ગેસ્ટનું ચીફ ગેટ, ગુડ બાયનું ગુડ બાય, ઇન્વર્ટેડ કોમા દૂર કર્યા, કોમા દૂર, ઇન્વર્ટેડ કોમાની બધું દૂર થશે, કેપિટલ છે, અહીંયા સ્મોલ કરી નાખવાનો છે. ક્લિયર? ચલો અહીંયા છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂરું થાય છે. કોઈ પ્રશ્ન હોય વિદ્યાર્થી ભાઈ બહેનોને તો તમે ઇનડાયરેક્ટલી પૂછાવી શકો છો. ક્લિયર? તમારા છે ડાઉટ છે ક્લિયર કરી દેશું, સંસ્થામાં આવીને પણ તમે ડાઉટ ક્લિયર કરાવી શકો છો. જે દિવસે હાજર હોવ તે દિવસે આવી તમે તમારા પ્રશ્નો અને ડાઉટને સોલ્વ કરાવી શકો છો.
મહેનત કરજો, ન સમજાય ને પૂછજો. જય હિન્દ.